हेलो फ्रेंड्स, वेलकम टू महर्षि सांदीपनि स्कूल यूट्यूब चैनल। दिस इज योर मैथ सर कौशिक चावड़ा। टुडे वी आर गोइंग टू अवर नेक्स्ट टॉपिक। नेक्स्ट साढ़े त्रण पॉइंट बे एनो क्वेश्चन नंबर फाइव जो है। एम अपने प्रश्न पूछवामां आव्यो छे के एवो नियमित बहुकोण शक्य छे के जेमां दरेक बहिष्कोणनुं माप 22 अंश थतुं होय। हवे दरेक बहिष्कोणनुं माप तमने दई दीधुं छे अने तमारे एवो नियमित बहुकोण शोधवो छे। तो बहिष्कोणनुं माप क्यारे 22 अंश थाय ए शोधवा माटे आपणे आ बहिष्कोणनुं मापना द्वारा बाजुओनी संख्या शोधीशुं। जो आपणने बाजुओनी संख्या मळे छे तो समझवानुं के आवो बहुकोण शक्य छे। जो आपणने बाजुओनी संख्यानुं माप मळतुं नथी अथवा संख्याना जे जे केटली संख्या बनशे केटली बाजुओ बनशे जो ए आपणने आंसर नथी मळतो तो आ बहुकोण शक्य नथी। माटे आपणे आ बहुकोण शक्य छे के नहीं ए शोधवा माटे बाजुओनी संख्यावाळुं सूत्र यूज करवुं पड़शे। तो आपणे लखीशुं के भाई बाजुओनी संख्या बराबर 360 अंश डिवाइडेड बाय आपेला खूणानुं माप। अहींया खूणानुं माप शब्द लखूं छूं, एनो मतलब तमारे फक्त बहिष्कोणने ज ध्यानमां लेवानो छे। तो अहीं लखीशुं 360 अंश छेदमां आपेलो खूणो हाल आपणी पासे छे 22 अंश, छेद उड़ाड़िए तो थशे 11 दू 22, अहींया छेद उड़ाड़िए तो थशे 180 दू 360। हवे आनो आंसर चेक करिए तो 180 जे छे एने 11 वडे भागी शकाशे नहीं, भागी नथी शकातुं एटले आपणने बाजुओनी संख्या मळती नथी। अने बाजुओनी संख्या न मळती होवाथी आपणे लखी शकीशुं के अहीं बहुकोण शक्य नथी। केम शक्य नथी? केम के बाजुओ वगर बहुकोण बनी शके नहीं। जो बाजुओ ज न मळती होय तो मतलब एवो बहुकोण पॉसिबल नथी। एटले ज्यारे तमने आवुं पूछवामां आवे छे त्यारे तमारे बाजुओनी संख्या खास शोधवी पड़े। केम के आकृति दूरो छो त्यारे बाजुओ ઉપરથી જ બહુકોણ બને, બાજુ ના હોય તો બહુકોણ બની શકે નહીં, એટલે ધ્યાન રાખવાનું છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે કે શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે? પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે શું આ માપ, આ માપ એટલે કયું માપ? 22 અંશવાળું માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે। મતલબ એવો કહેવા માંગે છે કે જે અંતઃકોણ આપ્યું હશે એ અંતઃકોણ કેટલા અંશનું હશે? તો કે 22 અંશનું। હવે જો 22 અંશનો અંતઃકોણ લઈએ તો આપણે સૌથી પહેલું કામ કરવું પડે છે કે એનો બહિષ્કોણ કેટલા અંશનો હશે, તો આપણે શોધવું પડશે બહિષ્કોણનું માપ। જો બહિષ્કોણનું માપ આપણને મળે પછી આપણે એની બાજુઓ બનશે કે નહીં એ ચેક કરવું પડશે। તો સૌથી પહેલાં આપણે સૂત્ર, તમને બધાને ખબર છે કે અંતઃકોણ અને બહિષ્કોણ બંને એકબીજાના રૈખિક જોડના ખૂણા બનાવે છે, તો અંતઃકોણ પ્લસ બહિષ્કોણ બરાબર થાય છે 180 અંશ। કારણ કે એકબીજાના રૈખિક જોડના ખૂણા કહેવાય, પાસ પાસેના ખૂણા હોય અને તો એ રૈખિક જોડ રચે છે। હવે અહીંયા અંતઃકોણનું માપ તમને આપી દીધું છે 22 અંશ, તો અહીંયા તમે લખશો 22 ડિગ્રી, પ્લસ બહિષ્કોણનું માપ તમારી પાસે નથી એટલે તમારે શોધવું પડશે, ઇઝ ઇક્વલ ટુ થશે 180 ડિગ્રી। હવે લખી શકીએ આપણે કે માટે બહિષ્કોણ બરાબર 180 ડિગ્રી માઇનસ 22 ડિગ્રી। હવે આપણે જો બહિષ્કોણ વિશે વિચારીએ તો બહિષ્કોણનું માપ બરાબર 10માંથી 2 જશે એટલે 8, 7માંથી 2 જશે એટલે કે 5 અને 1 એમના એમ જ, મતલબ 158 અંશ આપણને બહિષ્કોણનું માપ મળશે। હવે આ જે બહિષ્કોણનું માપ મળ્યું છે એના આધારે એની બાજુઓ મળશે કે નહીં એ આપણે ચેક કરીશું। તો બાજુઓ જે છે જો એ આપણને મળી જાય તો સમજવાનું કે આ પ્રકારની નિયમિત બહુકોણ શક્ય છે। જો બાજુઓનું સંખ્યા ન મળે તો એ શક્ય નથી, જેમ અહીંયા કર્યું હતું એ જ પ્રમાણે। તો આપણે લખીશું માટે બાજુઓની સંખ્યા બરાબર 360 અંશ ભાગ્યા આપેલ ખૂણાનું માપ। અહીંયા આપેલ ખૂણામાં કયું માપ લેવાનું છે આપણે?
जे खूणो बहिष्कोण जे आप्यो छे एज, तो अहीं 360 अंश छे एनो भागाकार थशे 158 अंश बहिष्कोणमां आप्यो छे, तो 158 अंश जोड़े। हवे अहीं आपणे छेद उड़ाड़िए तो 79 दू थशे 158, अहीं छेद उड़ाड़िए तो थशे 180 दू 360, मतलब 180 डिग्री डिवाइडेड बाय 79 डिग्री, मतलब आपणने अहीं पण बाजुओनी संख्या मळती नथी। हवे बाजुओनी संख्या नथी मळती माटे अंतःकोण नू माप पण न होई शके, जेम पेलामां पूछ्युं हतुं। અહીંયા પ્રશ્ન પૂછો છે કે શું નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ હોઈ શકે, જ્યાં ઉપરનું માપ 22 અંશ આપ્યું હતું એ, તો એ પણ ન હોઈ શકે, કેમ? કારણ કે બાજુઓની સંખ્યા મળતી નથી। લખવું હોય તો લખીશું અહીંયા, કારણ કે તે માપની બાજુઓ શક્ય નથી, મતલબ અહીંયા છેદ ઉડતો નથી એટલે એટલું માપ એ બાજુઓની સંખ્યા મળશે નહીં, એટલા માટે તે શક્ય નથી। નેક્સ્ટ ક્વેશ્ચન 6, એનો એ પ્રશ્ન જોઈએ આપણે કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું માપ ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે, કેમ? હવે નિયમિત બહુકોણ કીધો છે, તો તમે લોકો સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે કોષ્ટક બહુકોણનું વર્ગીકરણ શીખવાડ્યું ત્યારે તમે જોયું હતું કે કોઈ પણ બહુકોણ હોય એની ઓછામાં ઓછી 3 બાજુઓ હોય। હવે ઓછામાં ઓછી 3 બાજુઓ હોય એવો નિયમિત બહુકોણ કયો, તો ઓછામાં ઓછી 3 બાજુઓ હોય એવો નિયમિત બહુકોણ આપણે જોઈએ તો સૌથી નાનો નિયમિત બહુકોણ કયો છે, તો સૌથી નાનો નિયમિત બહુકોણ સમબાજુ ત્રિકોણ છે, કારણ કે એમાં ઓછામાં ઓછી 3 જ બાજુઓ હોય, 3 બાજુઓ હોય તો જ બહુકોણ થાય, કેમ કે આપણે શીખ્યા છીએ કે ફક્ત રેખાખંડો વડે બનતી બંધ આકૃતિને, હવે જો 2 રેખાખંડ હોય તો બંધ આકૃતિ બને નહીં, એટલા માટે 3 બાજુઓ ઓછામાં ઓછી હોય તો એક બંધ આકૃતિ બને, અને 3 બાજુઓ વાળી નિયમિત બહુકોણ જે છે એ સમબાજુ ત્રિકોણ છે, એટલે સૌથી નાનો નિયમિત બહુકોણ સમબાજુ ત્રિકોણ છે એવું કહેવાય। હવે તમને બધા જ જાણો છો કે સમબાજુ ત્રિકોણ છે એટલે 3 બાજુઓના માપ કેવા હોય, સરખા હોય। હવે સમબાજુ ત્રિકોણ જે છે એમાં આપણે લખીએ તો સમબાજુ ત્રિકોણની 3 બાજુઓ અને 3 ખૂણાઓના માપ સરખા હોય છે। હવે 3 ખૂણાઓના માપ સરખા છે અને 3 બાજુઓ, બધું બાજુઓ અને ખૂણા બધું સરખું હોય તો નિયમિત બહુકોણ થઈ ગયો। હવે નિયમિત બહુકોણ છે તો તમને બધાને એ પણ ખબર હશે, 7મા ધોરણમાં તમે ભણી ગયા કે સમબાજુ ત્રિકોણ હોય તો એના 3 ખૂણાના માપ સરખા હોય, કયા હોય, તો સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ સાઈઠ અંશ હોય છે, અને 3 ખૂણા લો એટલે 60 તરી 180, એટલે આખો આપણો ત્રિકોણ રેડી થઈ ગયો, તો ઓછામાં ઓછું માપ 60 અંશ હોય છે। તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે છે, તો કે 60 અંશ। હવે આપણે એને સાબિત કરવું છે તો આપણે લખી શકીએ કે દરેક ખૂણાનું માપ 180 અંશ ભાગ્યા કેટલી બાજુ હોય છે, 3 બાજુ હોય છે, તો છેદ ઉડાડીએ તો 60 તરી 180, જે તમે ઓલરેડી ધોરણ 7માં શીખી જ ગયા છો, એટલે આ ગણતરી ન કરીએ તો પણ ચાલે, ફક્ત તમને સમજાવવા માટે આપણે આમાં ગણતરી દર્શાવી છે। મતલબ નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ 60 અંશ થાય, તો અહીંયા લખીશું માટે નિયમિત
बहुकोण में अंतःकोण नु ओछामां ओछुं माप 60 अंश होई सके केम एनु रीजन आपणे आखुं ऊपर समझाई दीधुं छे कि केम 60 अंश ज ओछामां ओछुं हशे। नेक्स्ट छे क्वेश्चन नंबर 5-6 नो बी नंबरनो दाखलो કે જેમાં આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે। હવે બહિષ્કોણનું માપ શોધવાનું છે તો તમને ઓછામાં ઓછું અંતઃકોણનું માપ ખબર છે 60 અંશ, જે આપણે અગાઉના દાખલામાં જ શીખ્યા છીએ। તો એના આધારે આપણે બહિષ્કોણનું માપ શોધી શકીએ। તો આપણે સૌથી પહેલાં તો અહીંયા જાણકારી માટે લખવું પડે કે નિયમિત બહુકોણના અંતઃકોણનું ઓછામાં ઓછું માપ 60 અંશ છે। હવે અંતઃકોણ 60 અંશ છે તો બહિષ્કોણ શોધવા માટે આપણે જે સૂત્ર યુઝ કરીએ છીએ કે અંતઃકોણ પ્લસ બહિષ્કોણ બરાબર 180 અંશ। હવે આ સૂત્ર જે છે આપણે અગાઉના દાખલાઓમાં જોયું, કારણ આપણે જણાવીએ છીએ, કારણ કે શું જોડ બનાવે છે તો કે રૈખિક જોડ બનાવે છે। તો અંતઃકોણ તમને 60 અંશ આપ્યો છે અને બહિષ્કોણ આપણને ખબર નથી, આપણે શોધવાનું છે રકમે કીધું છે એ પ્રમાણે। તો બહિષ્કોણ બરાબર થશે 180 ડિગ્રી, માટે બહિષ્કોણનું માપ બરાબર 180 તરફ આપણે 60ને મોકલીએ તો ડાબી બાજુમાંથી જમણી બાજુમાં જશે તો -60 અંશ થઈ જશે, માટે બહિષ્કોણનું માપ થશે 120 અંશ। 180માંથી 60 અંશ બાદ કરીશું તો 120 અંશ મળશે। આપણે આન્સર લખીશું કે નિયમિત બહુકોણ માં બહિષ્કોણનું વધુમાં વધુ માપ 120 અંશ હોઈ શકે। તો અહીં આપણું સ્વાધ્યાય 3.2 કમ્પ્લીટ થાય છે।